મોર્નિંગ બાળકો મજામાં છો ને ઈ લર્નિંગ ક્લાસમાં તમારા બધા બાળકોનું સ્વાગત કરું છું આજે આપણે કયો વિષય ભણવાના છીએ અહીંયા શું બતાય છે તમને કૂતરો બતાય છે પણ હવે તમારા બાળકોને વાંચતા આવડી ગયું છે અહીંયા વાંચો તો લોભી કૂતરો હા સમજી ગયા ને તો આજે આપણે વિષય ભાષા જ્ઞાનમાં વાર્તા જોવાના છીએ કઈ વાર્તા વાર્તાનું નામ શું છે લોભી કૂતરો એટલે લોભી એટલે શું તમારી આગળ એક ચોકલેટ હોય અને તમારે બીજાની લેવી હોય એને શું કહેવાય લોભ કર્યો કહેવાય તો આ કૂતરા ભાઈ હતા એ કેવા હતા એવા લોભી હતા તો આજે આપણે અહીંયા લોભી કૂતરાની વાર્તા જોવાના છીએ બરાબર ધ્યાનથી સાંભળજો અને વાર્તા જો બધાની અદફ અને મોઢા ઉપર આંગળી ઓકે બાળકો અહીંયા ધ્યાનથી જોવો અને વાર્તા કહેતા શીખવાની અને વાર્તાનો બોધ પણ મોઢે યાદ કરવાનો છે ઓકે જોવો એક કૂતરો હતો એનું નામ હતું ટોમી કૂતરાનું નામ શું હતું ટોમી કૂતરો હતો એનું નામ ટોમી હતું અને એ ખોરાકની શોધમાં નીકળ્યો હતો ખોરાકની શોધમાં એટલે જેમ તમને ભૂખ લાગે એમાં કૂતરાભાઈને પણ ભૂખ લાગી હતી ટોમીને ભૂખ લાગી હતી એટલે એ ખાવાનું શોધવા નીકળ્યો હતો તો ટોમી હાલતા હાલતા ખાવાનું શોધતો હતો ત્યાં એની નજર એક હાડકા ઉપર પડી ટોમીની નજર એક હાડકા ઉપર પડી અને એને જોયું કે ઓહો અહીંયા તો હાડકું પડ્યું છે ટોમી તો તરત જ એ હાડકું લઈ અને એક ઝાડના છાયામાં બેસી ગયું અને હાડકું ચાટવા માંડ્યું હાડકાંથી હાડકું કાંઈ ચવાય તો નહીં એટલે હાડકું ચાટવા માંડ્યું ચાટતા ચાટતા ટોમીને ખૂબ તરસ લાગી ગઈ જેમ તમને જમતા જમતાં પાણીની તરસ લાગે જ ને તમે સાથે સાથે પાણી પીવો જ ને એમાં ટોમી ભાઈને હાડકું ચાટતા ચાટતા તરસ લાગી એટલે એને શું કર્યું તરત જ એક નદી હતી એ બાજુ ચાલતું ચાલતું ગયો છો ટોમી તો નદી બાજુ ચાલતું ચાલતું પાણી પીવા જાય છે હાડકું મોઢામાં લઈ અને ટોમી નદી ઉપર પહોંચી ગયો નદી ઉપર એકા લાકડાનો પુલ હતો ટોમી ત્યાં ઊભો રહી અને પાણીમાં જોવે છે કે હા અહીંયા પાણી સારું છે અહીંયાથી હું થોડું પાણી પી લઉં પણ જેવું ટોમીએ નદીમાં જોયું કે તરત જ તે એને એનો પડછાયો બતાણો અને ટોમીના મોઢામાં શું હતું હાડકું હતું એટલે ટોમીને પડછાયાના મોઢામાં પણ શું બતાણું હાડકું બતાણું બસ ટોમી કેવો હતો લોભી હતો એટલે ટોમીને તરત જ શું વિચાર આવ્યો ટોમીએ વિચાર્યું એક કૂતરું છે અને એના મોઢામાં પણ એક છે મને મળી જાય તો તો મારી પાસે બે બે હાડકાં થઈ જાય મને તો ખાવાની મજા પડી જાય બસ ટોમીને એવો લોભ લાગ્યો અને તરત જ ટોમીએ શું કર્યું ભસવા માટે એનું મોઢું ખોલ્યું અને જેવું ભસવા માટે મોઢું ખોલ્યું કે તરત જ મોઢામાંથી હાડકું નીચે પાણીમાં પડી ગયું શું થઈ ગયું બે હાડકાની લાલચમાં એક હાડકું મોઢામાં હતું એ પણ નીચે પાણીમાં પડી ગયું ટોમી તો ભસવા માંડ્યો એને એમ કે તો મારું હાડકું પાછું આવી જાય પણ હાડકું કાંઈ પાછું આવ્યું નહીં ટોમી ઘણું ત્યાં ઊભો રહીને ભસ ભસ હાવ કરતો હતો પણ કાંઈ હાડકું પાછું આવે નહીં અંતે ટોમી હારી અને ઘરે વયો ગયો કે રે બીજા હાડકાની લાલચમાં મારું એક હાડકું પણ મેં પાણીમાં જવા દીધું તો બાળકો જોયું ને લાલચ કરવી જોઈએ નહીં આ વાર્તા ઉપરથી આપણને બોધ શું મળ્યો લોભ કરવો નહીં કોઈ દિવસ લોભ કરાય નહીં મેં તમને કીધું તું આપણી આગળ એક વસ્તુ હોય ઘણા બાળકો એવું કરે એક પેન્સિલ હોય ને તો એ સંતાડી દે અને મમ્મી આગળ બીજી માંગે એક ચોકલેટ હોય ને તોય તે બીજા આપણા બેન આગળથી શું કે મારી આગળ નથી મારી તો પડી ગઈ ખોવાઈ ગઈ મને મમ્મીએ નથી આપી એવું ખોટું બોલીને બીજી ચોકલેટ ભાઈ ભાઈબહેન આગળથી લઈ લે તો એવું કરવાનું નહીં લોભ કોઈ દિવસ કરવાનો નહીં આપણી આગળ જે હોય એમાં જ સંતોષ માનવાનો તો બાળકો વાર્તા તમને કેવી લાગી અને વાર્તા બોલતા શીખજો અને વાર્તાનો બોધ મોઢે કરજો બરાબર બાળકો બાય બાય